नमस्कार विद्यार्थी मित्रों, हूँ श्री डीएन देसाई पीपीजी एक्सपेरिमेंटल हाईस्कूल अने वीआर पटेल उमा शाला वती आप सौनु पुनः मारा वर्चुअल क्लास में हार्दिक स्वागत करूँ छू। मित्रों, धोरण 12 नी अंदर पहलू प्रकरण मनोविज्ञान नी अंदर संवेदन, ध्यान अने प्रत्यक्षीकरण आ त्रण मुद्दाओ पैकी संवेदननी आपणे अगाउना विडियोमां समज आपी दीधी छे। बीजो मुद्दो छे मित्रों ध्याननो, तेनी अहींया आपणे विगतवार तमने समज आपीशुं। सौ अहींया बराबर ध्यान आपजो। ध्यान जेना माटे अंग्रेजीमां अटेन्शन शब्द वपराय छे। मित्रों, ध्याननो शाब्दिक अर्थ आपवानी वात करीए तो मित्रों व्यक्तिना संपर्कमां जगतमां चारे तरफ असंख्य उद्दीपको रहेला छे, जे व्यक्तिनी ज्ञानेन्द्रियो मार्फते तेना मगज सुधी पहोंचे छे। अने आवा अनेक उद्दीपकोमांथी केटलाक उद्दीपको प्रत्ये व्यक्तिनुं चित्त के ध्यान केन्द्रित थाय छे। मित्रों, आवुं अमुक उद्दीपको प्रत्ये चित्तनुं केन्द्रित थवું जेने ध्यान तरीके ओळखवामां आवे छे। आम ध्यानની ક્રિયામાં શારીરિક અને માનસિક સમાયોજન સાધવું પડે છે। જેમ કે આપણે કોઈ વસ્તુને જોવા માટે પ્રયત્ન કરીએ છીએ ત્યારે શારીરિક એટલે ચોક્કસ શારીરિક સ્થિતિ નક્કી કરવી પડે છે। જેમ કે યોગ મુદ્રામાં બેઠા હોઈએ તો નીચે તમને આકૃતિ આપેલી છે કે ચોક્કસ પોઝિશન, આપણે કંઈક સાંભળવા માટે પ્રયત્ન કરતા હોઈએ તો કાન તે તરફ લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ। મિત્રો, આપણે કંઈક જોવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો એ બાજુ બરાબર ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરીએ છીએ, અમુક એંગલેથી જોવાનો પ્રયત્ન કરીએ છીએ। આ બાબત જે છે એ શારીરિક સમાયોજન છે। મિત્રો, માનસિક સમાયોજન એટલે આપણું ધ્યાન બીજે, આપણું માઇન્ડ જે છે, આપણું મગજ જે છે એ બીજે ક્યાંય ના ભટકે અને ચોક્કસ બાબત ઉપર આપણે ધ્યાન આપીએ એને કહેવાય માનસિક સમાયોજન। આપ સૌ મારા વર્ચ્યુઅલ ક્લાસમાં જ્યારે અભ્યાસ કરી રહ્યા છો ત્યારે તમે બધા શારીરિક રીતે તો ખરા જ, પણ માનસિક રીતે જો મારી વાતને બરાબર સાંભળતા હશો, મારા જે વિડીયો છે એને બરાબર જોતા હશો અને એમાં તમારું ધ્યાન હશે તો આને માનસિક સમાયોજન કહેવાય। બીજી એક વાત કરી છે કે ધ્યાન એ સમગ્ર ચિત્તની એકાગ્રતા અને સંવેદનની પૂર્વ શરત છે। જેમ કે આપણી સોસાયટીમાં રહેલા ઘણા બધા પડોશીઓના અસંખ્ય વાહનોના હોર્ન આપણને મિત્રો સંભળાય છે, પણ એ સૌમાં આપણા પરિવારનો કોઈ સભ્ય જ્યારે વાહન લઈને આવે છે અને ત્યારે હોર્નનો અવાજ, આપણે મકાનની અંદર હોઈએ છીએ છતાં આપણે એને ઓળખી દઈએ છીએ। તો એવી જ રીતે રસ્તાની અંદર ઘણા બધા લોકો જતા હોય છે, પણ એ બધા લોકોમાંથી કોઈ આપણી વ્યક્તિ જતી હોય અને એનો આપણને અવાજ આવે તો આપણે ઘરમાં હોઈએ તો પણ સમજી જઈએ છીએ કે આ મારો મિત્ર આવ્યો છે, મારો સંબંધી આવ્યો છે, તો આપણે ઘરમાંથી બહાર નીકળી અને એની સાથે વાત કરવા આવીએ છીએ અથવા એની સાથે કંઈક ચર્ચા અથવા ડિસ્કશન પણ કરીએ છીએ। મિત્રો, આગળ આપણે વાત કરીશું તો ખાસ કરીને મિત્રો અહીંયા તમારી સામે બે આકૃતિઓ છે, એ આકૃતિઓના આધારે તમે આ વ્યાખ્યાઓને બરાબર સમજી શકશો। એક વ્યાખ્યા આપી છે એચી ઘેરેટે કે ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકોની પસંદગી કરી તેના ઉપર એકાગ્ર બનવાની પ્રક્રિયા। બીજી વ્યાખ્યા જે છે જેમ્સ ડ્રેવરે આપી છે કે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું। મિત્રો, બંને વ્યાખ્યાઓનો સારાંશ એ થાય છે કે આપણા ઉપર ઘણા બધા ઉદ્દીપકોની અસર થાય છે, પણ બધા ઉદ્દીપકો ઉપર આપણું ધ્યાન જતું નથી। મિત્રો, જેમ કે આપણને જે ઉદ્દીપકો ગમતા હોય, આપણને જે ખરેખર મેન્ટલી ઇફેક્ટ કરતા હોય, આપણે જેની જરૂર હોય એવા ઉદ્દીપકો ઉપર આપણું ધ્યાન જાય છે। જેમ કે
અહીં સામે બે આકૃતિઓ તમને દેખાય છે, જેમાં પહેલી આકૃતિ જે છે જેની અંદર થિયેટરની અંદર પ્રેક્ષકો ફિલ્મ જોઈ રહ્યા છે, બીજી જે આકૃતિ છે એમાં થિયેટર નથી બતાવ્યું પણ સીધા લોકો કોઈ બાબત ઉપર ધ્યાન ફોકસ કરી રહ્યા છે એવું તમને લાગે છે. એટલે કે કોઈકનું વ્યાખ્યાન સાંભળી રહ્યા હોય, કંઈક મ્યુઝિક સાંભળી રહ્યા હોય એવી રીતે બેઠેલા મુદ્રામાં તમને દેખાય છે, પણ એમને જે પસંદ છે એ તરફ એમનું ધ્યાન છે. મિત્રો, કેટલાક મિત્રો એવા છે જે બેઠા બેઠા લખે છે, કેટલાક એવા છે કે રાઇટ સાઈડમાં જોઈ રહ્યા છે, કેટલાક લેફ્ટ સાઈડમાં જોઈ રહ્યા છે, એટલે એમને જે ગમતી બાબત છે એ તરફ જોઈ રહ્યા છે. મિત્રો, આ ઉપરાંત બીજા ઘણા બધા ઉદાહરણ મિત્રો આપી શકાય, જેમ કે વર્તમાનપત્ર આપણે જ્યારે જોતા હોઈએ છીએ ત્યારે આપણે વર્તમાનપત્રની બધી જ કોલમો વાંચતા નથી, પણ આપણને જે કોલમોમાં રસ છે, જેને સ્પોર્ટ્સમાં રસ છે એ સ્પોર્ટ્સની કોલમો વાંચશે, જેને ફિલ્મોમાં રસ છે એ ફિલ્મોની કોલમો વાંચશે, જેને વિજ્ઞાન કે ટેકનોલોજીમાં રસ છે તો એવી બાબતોની કોલમો વાંચશે, વેપારી હોય તો એ જુદી જુદી ચીજ વસ્તુઓના ભાવ જોશે. બરાબર, એટલે જેવું જેની જરૂરિયાત, જેવો જેનો રસ, બરાબર, જેવી જેની પસંદગી, એવી બાબતો પર આપણે ધ્યાન આપીએ છીએ. મિત્રો, એના પછીની વાત આપણે કરીશું કે ધ્યાન એ શું છે એની આપણે સમજ મેળવી, પણ ધ્યાનનું સ્વરૂપ કેવું છે, એના લક્ષણો કેવા છે એની આપણે વાત કરવાની છે. તો પહેલું લક્ષણ છે મિત્રો, ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે. બીજું લક્ષણ છે ધ્યાન સમાયોજનાત્મક પ્રક્રિયા છે. ત્રીજું લક્ષણ ધ્યાન સોજનાત્મક છે. ચોથું લક્ષણ ધ્યાન ભવિષ્યલક્ષી છે. પાંચમું લક્ષણ ધ્યાન પ્રેરણાત્મક છે. છઠ્ઠું લક્ષણ ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે. અને સાતમું લક્ષણ છે ધ્યાન એ ચંચળ છે. મિત્રો, મારે તમને આ મુદ્દાઓને બરાબર વિગતવાર સમજાવવાના છે, તો પહેલા મુદ્દાની આપણે વાત કરીશું. તો ધ્યાન એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે, તો કેવી રીતે એની આપણે આગળ સમજ મેળવી છે. ફરી પણ અહીં તમને જે આકૃતિઓ દેખાય છે મિત્રો, એમાંથી બિલકુલ બોલ્યા વગર પણ તમને સમજ પડી જાય એવી આકૃતિઓ મેં તમને આપી છે કે ધ્યાન પસંદગીયુક્ત, સ્વૈચ્છિક અને સાહજિક હોઈ શકે. કોઈ પણ સમયે અનેક ઘટકો, અનેક માણસો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વ્યક્તિના ધ્યાન પ્રદેશમાં હોઈ શકે છે, પણ બધા ઘટકો પ્રત્યે આપણે ધ્યાન આપતા નથી ને અમુક ઘટક કે અમુક ઉદ્દીપકને જ આપણે પસંદ કરીએ છીએ અને બીજાની અવગણના કરીએ છીએ. મેં તમને આગળ પણ ઉદાહરણ આપ્યું હતું, ફરી પણ અહીં તમને ઉદાહરણ આપું છું કે જ્યારે ફિલ્મ જોતા હોઈએ ત્યારે આપણને જે બાબતમાં રસ હશે એ બાબત તરફ આપણું ધ્યાન આકર્ષાય છે. મિત્રો, દાખલા તરીકે સ્ત્રી દર્શક હોય તો હિરોઈનના કપડાં અને એનો દેખાવ કેવો છે એ બાબતોમાં એનું ધ્યાન જશે. જો પુરુષ દર્શક હોય તો એ એના વલણ કેવા છે, એનો ડ્રેસ કેવો છે, એના ઉપર એનું ધ્યાન જશે. બાળકો હોય તો એમાં કેવા પ્રકારની રમતો અથવા તોફાનો આવે છે, તો એવી બાબતો પર એમનું ધ્યાન જાય છે. મિત્રો, મારો કહેવાનો મતલબ એ છે કે આપણને જે પસંદ હોય એવી બાબતો તરફ આપણું ધ્યાન જાય છે. એના પછીનો મુદ્દો બીજો છે મિત્રો, કે ધ્યાન સમાયોજનાત્મક છે. એટલે કે ધ્યાન શારીરિક અને માનસિક સમાયોજનની પ્રક્રિયા છે. મિત્રો, ધ્યાન કેન્દ્રીકરણ માટે જ્ઞાનતંતુ, શરીરના અંગો, સ્નાયુઓ આ ચોક્કસ રીતે સમાયોજન સાધે છે. મિત્રો, અહીં ખાસ કરીને ત્રણ આકૃતિઓ તમને આપી છે, તો એ આકૃતિઓમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ એના કપાળ ઉપર હાથ રાખી અને જોવાનો પ્રયત્ન કરી રહી છે, કારણ કે ઉપરથી એને પ્રકાશના કિરણોની અસર ન થાય એટલે આડો હાથ રાખ્યો છે. આ એને એક સમાયોજન સાધ્યું કહેવાય કે જેથી કરીને વસ્તુને ચોક્કસ રીતે જોઈ શકાય. બીજી આકૃતિ છે ગાડીમાં બેઠેલી છોકરી જે એના મિરરને યોગ્ય પોઝિશનમાં
ગોઠવણ કરી રહી છે કે પાછળથી એને બરાબર ગાડી કેટલે અંતર આવે છે, કેટલી દૂર છે, કેટલી રાઈટ સાઈડ છે, કેટલી લેફ્ટ સાઈડ છે એને દેખાઈ શકે. એટલે આ મિરર સેટિંગ એ પણ એક સમાયોજનની પ્રક્રિયા છે મિત્રો. ત્રીજું પણ પ્રતિબિંબ આ જ રીતનું છે કે જેમાં વ્યક્તિ દૂરથી વસ્તુને જોવા માટે પ્રયત્ન કરી રહી છે. આમ દૂરની વસ્તુને જોવા માટે આપણે તત્પર થઈએ, આંખો સંકોચી, ઝીણી કરી, આંખ પર આંખની છાજલી કરી, પ્રકાશની માત્રા એનું સમાયોજન કરીએ, આમ બાહ્ય વાતાવરણ સાથે શારીરિક રીતે સમાયોજન સાધી અને આપણે ધ્યાન આપવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, આપણે ત્રીજા મુદ્દા તરફ જઈએ છીએ હવે, તો આપશો બરાબર ધ્યાન આપશો કે ધ્યાન એ શોધનાત્મક છે. એટલે કે ધ્યાન હેતુલક્ષી હોય, જે બાબત કે વસ્તુ પ્રત્યે આકર્ષાય એનું આપણે પરીક્ષણ કરી, ફેરવી ફેરવી એની ચકાસણી કરી અને તપાસીને જે તે ઉદ્દીપક પ્રત્યે આપણે કેન્દ્રિત કરીએ છીએ. દાખલા તરીકે સાડીની દુકાનમાં જો આપણે સાડી લેવા ગયા હોઈએ અને આપણને સાડી ગમતી હોય તો એ આખી સાડીને આપણે ખોલી દઈએ છીએ. એની ડિઝાઇન કેવા પ્રકારની છે, પહેરવાથી કેવી લાગે છે એનો પણ આપણે અંદાજ મેળવવા પ્રયત્ન કરીએ છીએ. એનો પાલવ કેવા પ્રકારનો છે, એનો રંગ ખરેખર આપણા રંગ એના રંગ ઉપર સૂટ થાય છે કે નહીં, આ તમામ બાબતોનો ખ્યાલ મેળવીએ છીએ. આવી રીતે મિત્રો, કોઈ આપણે ગૂગલ ઉપર સર્ચ મારીએ છીએ ત્યારે કેમ મારીએ છીએ, આપણું ધ્યાન કેમ જાય છે, જે બાબત નથી જાણતા એને આપણે જાણવાનો પ્રયત્ન કરવો. નવું ટુ સર્ચ ઇઝ ટુ રિસર્ચ અગેન, વારંવાર જોવું, જેને આપણે રિસર્ચ કહીએ છીએ. એટલે આવી જોવાની જે પ્રતિક્રિયા આપણી કેમ છે મિત્રો, કારણ કે કુદરતી ગુણ છે, આપણે હંમેશા કંઈક ને કંઈક નવું શોધવા માટે પ્રયત્ન કરીએ છીએ. જૂનું ચીલા ચાલુ છે એમાં આપણું ધ્યાન જતું નથી, પણ જે નથી જાણતા એ શોધવામાં આપણું ધ્યાન વારંવાર જાય છે. આમ લેબની અંદર જે સંશોધનો થાય છે એ કંઈક આવા પ્રકારના હોય છે. વર્તમાન પરિસ્થિતિ COVID-19 જેની અંદર આ મહામારીમાંથી બચવા માટે વિશ્વની લેબોરેટરીઓની અંદર પણ COVID-19ની અસરને નાબૂદ કરવા માટે અથવા આ પ્રકારના રોગની સારવાર માટે રસી કેવી રીતે ડેવલપ કરી શકાય એ માટે આખું વિશ્વ કામે લાગ્યું છે. એટલે આ પણ એક શોધનાત્મક પ્રક્રિયા છે અને બરાબર તમે સમજી શકો છો. ચોથો મુદ્દો આવે છે મિત્રો કે ધ્યાન એ ભવિષ્યલક્ષી છે. મહદઅંશે આપણી સામે હાજર હોય એવા ઉદ્દીપકો પ્રત્યે આપણે ધ્યાન આપીએ છીએ, પણ એની સાથે એક દૃષ્ટિકોણ આવતીકાલ કે આવનારના સમયનો પણ હોય છે મિત્રો. વ્યક્તિનું ધ્યાન હંમેશા ભવિષ્યની અટકળોથી જ ટેવાયેલું છે મિત્રો. દાખલા તરીકે તમને નીચે મેં આકૃતિઓ બતાવી છે, ચાર મકાનની આકૃતિ છે, રોડ રસ્તાની આકૃતિ છે, પાણીની ટાંકી છે, બરાબર, બીજું લાઇટિંગ કે વીજના થાંભલાઓ તમને દેખાય છે. એટલે કે આપણે કોઈ મકાન ખરીદતા હોઈએ ત્યારે દૂરના કે નજીકના વિસ્તારની બાબતમાં ઓછી કિંમત ચૂકવવામાં તો તે સભાનતા આપણે રાખીએ છીએ. કારણ કે મકાન આપણે લેતા વિચારીએ છીએ કે તે રોડ રસ્તાની સગવડો છે, પાણીની સગવડો છે કે કેમ, ભવિષ્યમાં આવનારા વર્ષોની અંદર લાઇટની વ્યવસ્થા કેવી રહેશે, બરાબર, આવા ભવિષ્યના મુદ્દાઓને મનમાં રાખી અને આપણે વિચારતા હોઈએ છીએ મિત્રો. બીજું તમને ઉદાહરણ આપું તો આપી શકાય મિત્રો કે આજે સરકારી નોકરી અને પ્રાઇવેટ નોકરી, તો જેની અંદર ઓછો પગાર હોય તો પણ લોકો સરકારી નોકરીને પસંદ કરે છે. એનું કારણ કે એનું ફ્યુચર સારું છે, એનું ભવિષ્ય સારું છે. પ્રાઇવેટ નોકરીમાં હાલ પૂરતો તમને વધારે પગાર મળતો હોય તો પણ એને તમે પસંદ કરતા નથી. મિત્રો, આગળ હવે મુદ્દો આપણે જે છે એ પાંચમો મુદ્દો જે છે કે ધ્યાન એ પ્રેરણાત્મક છે. એટલે કે આપણે જે ઉદ્દીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ તે ઉદ્દીપક પાછળ આપણી ચોક્કસ ઈચ્છા કે આપણો હેતુ જવાબદાર હોય છે. કારણ કે કોઈ પણ પ્રેરણા ઈચ્છા, લક્ષ્ય, ઉદ્દેશ્ય, મનોવૃત્તિ પ્રેરિત થઈ અને આપણે એ પદાર્થ કે વસ્તુ પ્રત્યે ધ્યાન આપીએ છીએ મિત્રો. જેમ કે વર્તમાન પત્રોમાં અનેક સમાચાર અને માહિતી હોય છે, મેં તમને આગળ પણ ઉદાહરણ આપ્યું છે મિત્રો, પણ આપણને જે ખરેખર
જરૂરિયાતવાળી બાબત છે એના તરફ આપણે ધ્યાન આપીએ છીએ. જેમ કે કુંવારા છોકરા છોકરીઓ લગ્ન વિષયક જાહેરાતો જોશે, નોકરી મેળવનારા જે છોકરાઓ છે એ નોકરી વિષયક જાહેરાતો જોશે, રમતગમત કે ક્રિકેટના શોખીન હોય તો એ બસ એવા પ્રકારની જ જે જાહેરાતોને જોશે. એટલે આપણી જરૂરિયાત શું છે મિત્રો, એટલે કે દાખલા તરીકે આપણને તરસ લાગી હોય તો આપણું ધ્યાન પાણીમાં જાય છે, આપણને ભૂખ લાગી હોય તો આપણું ધ્યાન ખોરાક તરફ જ હોય છે. આમ આપણે શેની પ્રેરણાથી પ્રેરાયેલા છીએ એ પ્રેરણા આપણું ધ્યાન આપવા માટે ખૂબ જ અગત્યની બાબત છે મિત્રો. એના પછી મિત્રો છઠ્ઠો મુદ્દો આવે છે કે ધ્યાન એ સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ ધરાવે છે. આપણી આજુબાજુ જે પર્યાવરણના ઉદ્દીપકો છે મિત્રો એ આપણા ઉપર અસર કરે છે, પણ જે પદાર્થ આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય એને ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહેવાય, અને જે પદાર્થ ચેતનામાં સ્પષ્ટપણે હાજર ના હોય એને ધ્યાનનો સીમા પ્રદેશ કહેવાય. જેમ કે ઉદાહરણ આપ્યું છે કે અંધારા કોડિયામાં સળગતી મીણબત્તી એ કેન્દ્ર પ્રદેશમાં કહેવાય, કોડિયું એ સીમા પ્રદેશમાં ગણાય, બરાબર. એ જ રીતે રેડિયો પર વાગતા ગાયકનો અવાજ એ કેન્દ્ર પ્રદેશ છે, પણ એની સાથેના જે વાદ્યોના લય છે, સંગીત છે, આ બધું જે છે સીમા પ્રદેશની ભૂમિકામાં આવે છે. આમ કેન્દ્ર પ્રદેશ અને સીમા પ્રદેશ સતત બદલાયા કરે છે. બાજુમાં એક બીજી આકૃતિ આપી છે મિત્રો, બે ચહેરા અને રૂબીનનો કપ, બરાબર. બીજી એક આકૃતિ બાજુમાં આપી છે, લોકો ઊભા છે એવું આપણને દેખાય છે સામે સામે જોઈ, અને બીજી રીતે જોઈએ તો આપણને જે નાની નાની ત્રણ અને વત્તા બીજી ત્રણ થાંભલીઓ દેખાય છે. એની નીચે બીજી એક આકૃતિ છે જેની અંદર આમ જોઈએ તો આપણને પુલ જેવું દેખાય છે, અને બીજી રીતે જોઈએ તો ખરેખર દરિયામાં વહાણ જે છે કિનારા તરફ આવી રહ્યા છે એવું આપણને લાગે છે મિત્રો. એટલે કે અહીંયા કેન્દ્ર પ્રદેશ અને સીમા પ્રદેશ જે દેખાય છે, જે વસ્તુ ઉપર આપણું ધ્યાન જાય એ કેન્દ્ર પ્રદેશ, અને આજુબાજુનો જે ઉદ્દીપક છે જેને આપણે સીમા પ્રદેશ કહીએ છીએ. જેમ કે શિક્ષક ભણાવતા હોય ત્યારે શિક્ષકનો ચહેરો અથવા એના હાવભાવ એ કેન્દ્ર પ્રદેશમાં છે, પણ બ્લેકબોર્ડ, આજુબાજુનું જે વાતાવરણ, રૂમનો દરવાજો, બારીઓ, આ બધું જે છે એ પ્રસ્થાન ભૂમિકામાં છે જેને સીમા પ્રદેશ કહેવાય. ટૂંકમાં જે ચોક્કસ રીતે જેના ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત થયેલું છે કેન્દ્ર પ્રદેશ, અને જ્યાં આપણું ધ્યાન કેન્દ્રિત થયું નથી પણ જ્યાં ધ્યાન જવાની શક્યતા રહેલી છે આવો જે વિસ્તાર છે જેને સીમા પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો મુદ્દો છે મિત્રો કે ધ્યાન એ ચંચળ છે. ધ્યાનમાં સ્થિરતા ન હોવાથી ધ્યાનને ચંચળ ગણવામાં આવે છે. ધ્યાન સ્થિર રહેતું જ નથી મિત્રો, વારંવાર બદલાયા કરે છે, આ એનું મહત્વનું લક્ષણ છે. અને આવી અસ્થિરતાને ધ્યાનની વિચલનની અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ તો પણ આપણું ધ્યાન જે છે એ સતત બદલાયા કરે છે મિત્રો. જેમ કે આપણે અહીં ત્રણ આકૃતિ આપી છે મિત્રો, પહેલી, બીજી અને ત્રીજી. પહેલી આકૃતિમાં આપણે મોલમાં ગયા હોઈએ અને ઘણા બધા કપડાં પડ્યા હોય, પણ એમાંથી આપણે ઘડીકમાં આ કપડાને જોઈશું, ઘડીકમાં આને જોઈશું, આ લેવું છે, આ નથી લેવું, થોડી વાર પછી કે ના નથી લેવું એ લેવા જેવું છે, બરાબર. બાજુની આકૃતિ જે છે એમાં ઘણા બધા ચહેરાઓ છે. મેં તમને એમ કહ્યું કે ભાઈ આ એક જ ચહેરા ઉપર, વચ્ચેના ચહેરા ઉપર ધ્યાન આપો અથવા પહેલા નંબરના ચહેરા ઉપર ધ્યાન આપો તો તમારું ધ્યાન ત્યાં ટાંકી નહીં રહે, તમે નહીં ઈચ્છો તો પણ બીજો ચહેરો તમને દેખાઈ જશે. કારણ કે આ ધ્યાનનો ગુણધર્મ છે મિત્રો, ધ્યાન સતત બદલાયા જ કરે છે, ચંચળ છે. અને ત્રીજી આકૃતિ છે જેમાં મોલની અંદર વસ્તુની ખરીદી માટે આપણે કરવા ગયા હોઈએ ત્યારે આપણને ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ, જે વસ્તુ નથી જોવી એમના ઉપર પણ આપણું ધ્યાન જાય છે. આમ ધ્યાન જે છે એ ચંચળ છે. મિત્રો અહીં સાત મુદ્દા આપણે પૂરા કર્યા છે, તો બીજો ટોપિક આવે છે ધ્યાનનો, ધ્યાનના નિર્ધારકો.
तो ध्यानना निर्धारकों जे छे बे प्रकारना छे, एक तो छे वस्तुलक्षी निर्धारकों जेने आपणे बाह्य निर्धारकों कहीए छीए, बीजो छे व्यक्तिलक्षी निर्धारकों जेने आपणे आंतरिक निर्धारकों तरीके ओळखीए छीए। पहेलो जे वस्तुलक्षी बराबर एनी आपणे अहीं समज मेळवीशुं तो दरेक मित्रों बराबर ध्यान आपशे कि वस्तुलक्षी निर्धारकों जे छे मित्रों ये तमारे परीक्षा में बहुत पूछाय छे आ प्रश्न, तो एने बराबर समझवानो प्रयत्न करशो। व्यक्तिलक्षी अने वस्तुलक्षी आ बे निर्धारकों वच्चे शुं तफावत छे ने तो पहेला समझी लो। मित्रों वस्तुलक्षी निर्धारकों एटले तमारा पोताना नथी पण आजूबाजूना पर्यावरणना घटकोने कारणे तमारू ध्यान जवू अथवा न जवू तेना उपर असर करे छे। व्यक्तिलक्षी निर्धारक ए तमारा व्यक्तिगत छे मित्रों, तमारू ध्यान केटलू जशे एना माटे तमे जवाबदार छो, पर्यावरण नहीं। तो अहीं सौथी पहेला आपणे वस्तुलक्षी निर्धारकोने वात करीशुं। तो वस्तुलक्षी निर्धारको जे छे ये रंग कद के आकार साथे संकळायेल घटको छे एटले एने वस्तुलक्षी निर्धारको तरीके ओळखवामां आवे छे। ए अलग अलग प्रकारना छे, तो पहेलो घटक छे एनी आपणे समज मेळवीशुं। पहेलो घटक छे मित्रों उद्दीपकनी तीव्रता, एटले के ओछी तीव्रतावाळा उद्दीपकोनी तुलनामां जे उद्दीपको वधारे तीव्र होय ए आपणुं वधारे ध्यान खेंचे छे। जेम के मकान में डोरबेलनो अवाज सांभळी एना करता 108 इमरजन्सी एम्ब्युलन्सनो जो आपणे अवाज सांभळीशुं तो ए ऊंचो होने कारणे आपणुं ध्यान वधारे खेंचाय। 40 वोल्टनो बल्ब होय एनी सरखामणीमां जो 500 वोल्टनो बल्ब होय तो ए आपणुं ध्यान वधारे खेंचे छे। मित्रों कोई धीमे रहीने आपणने बूम पाड़े एना करता बहु मोटा अवाजथी अने बूम पाड़शे तो आपणुं ध्यान त्यां वधारे जाय छे। मित्रों બીજો મુદ્દો છે મિત્રો ઉદ્દીપકનું કદ, એટલે કે નાના કદની વસ્તુ કરતાં મોટા કદની વસ્તુ આપણું ધ્યાન વધારે ખેંચે છે મિત્રો। અહીં બે આકૃતિઓ આપી છે મિત્રો કે ભાઈ આ પહેલી આકૃતિ છે એ નાનો શોપિંગ મોલ છે, મોટો શોપિંગ મોલ છે તો તે આપણું ધ્યાન વધારે જશે। બીજી આકૃતિ જે છે તો તે આપણું ધ્યાન કેવી રીતે જાય છે, તો મેડિકલની દુકાન છે તો ત્યાં મોટી કેપ્સ્યુલ બહાર લગાવી છે મિત્રો, તમે જોઈ શકો છો, એટલે આપણું ધ્યાન ત્યાં જશે। એવી રીતે બુક સ્ટોલ હોય તો ત્યાં પણ મોટી પેન્સિલ કે જોડાની દુકાન હોય તો મોટો જોડો લટકાવેલો હોય છે, એ આપણું ધ્યાન ખેંચવા માટે જ હોય છે મિત્રો। જેમ કે 4 માળની ઇમારત હોય એના કરતાં જો કદાચ 10 માળની ઇમારત હોય તો આપણું ધ્યાન જવાની શક્યતા વધારે છે, કારણ કે ઇમારતનું કદ જે છે એ મોટું છે મિત્રો। ત્રીજો મુદ્દો છે કે ઉદ્દીપકની વિષમતા, મિત્રો વિષમતા એટલે વિરોધ, જ્યાં વિરોધ હોય ત્યાં આપણું ધ્યાન વધારે જાય છે। અહીં આકૃતિઓ આપી છે, તમે જોઈ શકો છો કે પહેલી આકૃતિ સાડીઓ પહેરી અને બેનો ઊભી છે તો ત્યાં એવો કોઈ વિરોધ નથી, એટલે આપણું ધ્યાન ત્યાં જાય એના કરતાં નીચેની આકૃતિઓ જે છે મિત્રો, એટલે કે ત્યાં વિરોધ છે। ઉપરની આકૃતિમાં માત્ર સ્ત્રીઓ ઊભી છે, નીચેની આકૃતિમાં કપલ્સમાં બધા ઊભા છે, એટલે ત્યાં વિરોધ થયો, એટલે કે પુરુષ અને સ્ત્રી ભેગા છે તો આપણું ધ્યાન વધારે જાય। બાજુમાં બીજી એક આકૃતિ છે મિત્રો, તમે જોઈ શકો છો કે એક ગોરી છોકરી અને એક બ્લેક કલરમાં એટલે કે ડાર્ક કલરમાં છોકરી જે છે એ બંને વચ્ચે વિરોધ વધારે છે, એટલે આપણું ત્યાં ધ્યાન વધારે જાય છે મિત્રો। એની નીચે પણ એવી જ આકૃતિ છે વિરોધાભાસવાળી, તો આપણું ધ્યાન ત્યાં વધારે જાય છે। એટલે વિરોધી ઉદ્દીપકો હોય મિત્રો, દાખલા તરીકે કોઈ સુંદર દેખાવડી છોકરી હોય અને એની સાથે કોઈ કુરૂપ યુવાન જતો હોય તો આપણું ધ્યાન વધારે ખેંચે છે મિત્રો। કોઈ ઠીંગણી છોકરી હોય અને ઊંચો પુરુષ એની સાથે જતો હોય તો પણ આપણું ધ્યાન વધારે ખેંચે છે મિત્રો, બરાબર। ઘણીવાર કોઈ છોકરીના ગાલ ઉપર એવું કાળા કલરનો તલ હોય તો આપણું ધ્યાન વધારે ખેંચે છે, કારણ કે એક વિરોધાભાસ થઈ જાય છે। ત્રીજો મુદ્દો અહીં પૂરો થયો છે, ચોથો મુદ્દો આવે છે મિત્રો કે
उद्दीपकनी गतिशीलता एटले के स्थिर पदार्थों करता जे गतिशील उद्दीपक जल्दी थी लोकोनुं ध्यान आकर्षे छे। स्थिर उभेला जे वाहनोनी तुलनामां गतिशील वाहनों अने डाळ उपर बैठेला पक्षी करता उड़ता पक्षीओ अने आकाशमां उड़तुं विमान जे छे ए आपणे वधारे ध्यानमां आवे छे, कारण के एमां एक प्रकारनी मोमेंट छे। એટલે સ્થિર ઉદ્દીપકો કરતાં ગતિશીલ ઉદ્દીપકો જે છે એ આપણું વધારે ધ્યાન ખેંચે છે। પાંચમો મુદ્દો છે મિત્રો ઉદ્દીપકમાં પરિવર્તન, એટલે કે પરિસ્થિતિમાં અચાનક ફેરફાર આવે તો એ આપણું ધ્યાન વધારે ખેંચે મિત્રો। જેમ કે દરરોજ મોડી આવતી વ્યક્તિ કે ટ્રેન ક્યારેક સમયસર આવે કે સમય કરતાં વહેલી આવે તો આપણું બધાનું ધ્યાન જાય છે મિત્રો। એ પ્રમાણે વધારે હવા ફેંકતો અને ફરતો પંખો અચાનક બંધ થઈ જાય તો આપણું ધ્યાન ઝડપથી થાય છે મિત્રો। આવું પરિવર્તન મિત્રો એ આપણું ધ્યાન ખેંચવા માટે બહુ અગત્યનો ભાગ ભજવે છે। છઠ્ઠો મુદ્દો છે મિત્રો કે ઉદ્દીપકમાં નવીનતા, એટલે સર્વસામાન્ય સ્થિતિમાં કોઈક નવીન સ્થિતિ જો સર્જાય તો આપણું ધ્યાન વધારે આકર્ષાય છે। જેમ કે દરરોજ પેન્શન પહેરીને આવતો વ્યક્તિ હોય અથવા શિક્ષક હોય અને કોઈક દિવસ જભ્ભો લઘો પહેરીને આવે તો આપણું ધ્યાન વધારે ખેંચાય મિત્રો। એટલે રૂટિન જે છે એમાં કંઈક નાવીન્ય બરાબર, જેમ કે બજારની અંદર કોઈ નવું વાહન આવે, નવું મોબાઈલનું મોડલ આવે તો આપણું ધ્યાન વધારે ખેંચાય। ક્લાસની અંદર જે આપણા જે વિદ્યાર્થીઓ હતા એ સિવાય મહિના બે મહિના પછી કોઈક નવું એડમિશન થાય તો એના તરફે આપણું ધ્યાન વધારે જાય છે, કારણ કે એમાં નવીનતા છે બરાબર। એટલે ધ્યાન ખેંચવા માટે નવીનતાનો જે ઘટક છે એ પણ બહુ અગત્યનો છે મિત્રો। એના પછી સાતમો મુદ્દો છે મિત્રો ઉદ્દીપકનું પુનરાવર્તન, એટલે કે એકના એક ઉદ્દીપકને વારંવાર રજૂ કરવામાં આવે તો પણ આપણું ધ્યાન વધારે ખેંચાય મિત્રો। તમને ખબર હશે કે જ્યારે ઇલેક્શન આવે કે ચૂંટણી આવે છે ત્યારે ટીવી કે રેડિયો પર અનેક વાર અનેક બાબતોનું સતત પુનરાવર્તન થયા કરે છે। આમ એકાદ વાર જો લોકોના ઉપર આવી બાબત જે છે સતત પુનરાવર્તનની અસર કરવામાં આવે તો આપણું ધ્યાન વધારે જાય છે મિત્રો। પણ અહીં એક બાબતની નોંધ કરવી જોઈએ મિત્રો કે પુનરાવર્તન એ ધ્યાન ખેંચે છે, પણ અતિશય પુનરાવર્તન જો થયા કરે તો વ્યક્તિનું ધ્યાન ખેંચાવવાની જગ્યાએ એના ઉપર ધ્યાન જતું નથી એવી અસરો પણ જોવા મળે છે। આઠમો મુદ્દો છે ઉદ્દીપકનો રંગ, આધુનિક સમયમાં જાહેરાત દ્વારા પ્રચાર માટે માત્ર સફેદ કે કાળા રંગો ચાલી શકે તેમ નથી। ઘાટા ઘેરા કે ચોક્કસ પ્રકારના રંગોનો ઉપયોગ કરી, રંગબેરંગી રંગોનો ઉપયોગ કરી અને લોકોને આકર્ષવામાં વાર લાગતી નથી। સફેદ કાળા રંગમાં વર્તમાનપત્રમાં રંગીન તસવીરો આકર્ષક લાગતા બધા વાચકોનું ધ્યાન ત્યાં ખેંચાય છે। એટલે મિત્રો આજે પુસ્તકો હોય, મારા કપડાં હોય, પેન્ટ શર્ટ હોય, સાડીઓ હોય તો પણ એમાં રંગબેરંગી ડિઝાઇનો અને ચોક્કસ કલરોને કલાત્મક રીતે રજૂ કરવામાં આવે તો એવી વસ્તુઓને વેચવામાં ખરેખર વાર લાગતી નથી। એટલે કલર જે છે બહુ જ મહત્ત્વની બાબત છે, રંગ એ એવી વસ્તુ છે જે તમારું ધ્યાન ખેંચવામાં મહત્ત્વનો ફાળો ભજવે છે। અહીં આપણા ધ્યાનના જે વસ્તુલક્ષી નિર્ધારકો છે મિત્રો એ અહીં આપણે પૂરા કર્યા છે। અને બીજો ભાગ છે ધ્યાનના નિર્ણાયક ઘટકોની અંદર વ્યક્તિલક્ષી નિર્ધારકો, એટલે કે માનવી સાથે સંકળાયેલા શારીરિક કે માનસિક ઘટકોને આંતરિક કે વ્યક્તિલક્ષી નિર્ધારકો કહે છે। અને મિત્રો પાંચ પ્રકારના છે જે આપણા અંગત છે મિત્રો। પહેલો ઘટક છે રસ કે અભિરુચિ, વ્યક્તિને જે બાબતમાં રસ હોય એના પ્રત્યે વ્યક્તિ ધ્યાન આપશે, એટલે કે ધ્યાન એ રસ એ ધ્યાનની ધનની છે। આ પરીક્ષામાં વારંવાર પૂછાય છે મિત્રો, વ્યક્તિને કોઈ વસ્તુ કે ઘટના પદાર્થોમાં રસ ના હોય તો ત્યાં ધ્યાન જવું શક્ય નથી અથવા બહુ મુશ્કેલ છે। દાખલા તરીકે સંગીતકારનું ધ્યાન એ તજ કે સૂર તરફ ગયા વિના રહેતું નથી, ક્રિકેટરના રસિયાઓનું ધ્યાન એ ક્રિકેટના કુલ રન અને કોમેન્ટ્રી પ્રત્યે આકર્ષાયા વિના રહેતું જ નથી। મનોવૈજ્ઞાનિકો એવું કહે છે મિત્રો કે રસ કે રુચિ ધ્યાન આકર્ષે એટલું જ નહીં પણ ધ્યાનને જકડી રાખે છે મિત્રો। અને ત્રીજી આકૃતિ છે મિત્રો આપણા મનોવૈજ્ઞાનિક છે મેકડુગલ,
એ વ્યાકરણગલે એવું કહ્યું છે કે અભિરુચિ એ અપ્રગટ ધ્યાન છે મિત્રો, અભિરુચિ એ અપ્રગટ ધ્યાન છે, જે પ્રગટ નથી બરાબર, પણ અપ્રગટ રીતે એક પ્રકારનું એ ધ્યાન જ છે. બીજો નિર્ધારક છે કે જરૂરિયાત. વ્યક્તિની જરૂરિયાત વ્યક્તિની ક્રિયાની તીવ્રતા વધારે છે મિત્રો, અથવા એ નક્કી કરે છે. ભૂખ, તરસ, નિંદ્રા, જાતીયતા વગેરે શારીરિક પ્રેરણાઓ માનવીનું ધ્યાન આકર્ષવામાં નિર્ણાયક બને છે મિત્રો. ભૂખી વ્યક્તિને બીજા અનેક દ્રશ્યો આનંદદાયક હોય પણ એને એ અવગણના કરે છે, માત્ર ખાવાની ચીજવસ્તુઓ જ શોધવામાં વ્યસ્ત રહે છે કારણ કે એને ભૂખ લાગી છે. તરસ લાગી હોય એને ગમે તેટલું ખાવાનું આપો તો પણ એના તરફ એનું ધ્યાન નહીં જાય, એ પાણી શોધવામાં જ સતત પ્રયાસ કરતી જોવા મળશે. એ રીતે જેને પ્રેમની જરૂર છે, જેને જિજ્ઞાસાની જરૂર છે, જેને પ્રતિષ્ઠાની જરૂર છે, જેને સલામતીની જરૂર છે, જેને સત્તા લાલસાની જરૂર છે, આવી મનોવૈજ્ઞાનિક પ્રેરણાઓ જે છે એ આપણું ધ્યાનને આકર્ષવામાં ખૂબ જ નિર્ણાયક બને છે મિત્રો. એક કહેવત છે કે સુથારનું મન બાવળીએ, એટલે કે એની જરૂરિયાત છે મિત્રો બરાબર, એટલે એનું ધ્યાન એ હંમેશા વૃક્ષોમાં જાય છે મિત્રો. બીજી પણ એક કહેવત છે કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, એટલે કે જેને જેવું જોવું છે એવું જ એને દેખાય છે. સારું, ત્રીજો મુદ્દો આવે છે ટેવ. ટેવ કે વ્યસનને કારણે પણ વ્યક્તિનું ધ્યાન ખેંચાતું જોવા મળે છે મિત્રો. બીડી કે તમાકુની ટેવવાળી વ્યક્તિ અજાણ્યા વિસ્તારમાં પણ આવી વસ્તુઓ અને વ્યક્તિઓને શોધી જ લે છે કારણ કે એની ટેવ છે, કોઈ પણ રીતે શોધી લે છે મિત્રો. દાખલા તરીકે ચા પીવાનો સમય થાય 4 વાગે, એટલે આપણું ધ્યાન ચા તરફ જાય જ. બીડી કે સિગારેટ પીવાવાળા અડધો કલાક કલાક ચા પીધી હોય, જમ્યા હોય, એ પછી એને આદત હોય બીડી પીવાની, એટલે એનું ધ્યાન બીડીમાં જાય છે મિત્રો. એટલે આમ ટેવને કારણે ધ્યાન જાય છે મિત્રો. ઘણા લોકો એવું કહેતા હોય કે વ્યસન છે વ્યસન છે અને એના કારણે અમારા જોઈએ છે, પણ હકીકતમાં એવું નથી હોતું. કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં એ જો ઇન્વોલ્વ જ રહે છે તો બીડી પીવાનું પણ ભૂલી જાય છે કે તમાકુ ખાવાનું પણ ભૂલી જાય છે, પણ રોજિંદી ટેવના કારણે વળી પાછું એને યાદ આવે છે એટલે એ ખાવાનો પ્રયત્ન કરે છે. આમ ટેવ જે છે એ આપણું ધ્યાન ખેંચવામાં અગત્યનો ફાળો ભજવે છે. ચોથો મુદ્દો છે મિત્રો શિક્ષણ. એટલે કે શિક્ષણ ધ્યાનની બાબતમાં બહુ અગત્યની ભૂમિકા ભજવે છે મિત્રો. એટલે કે જેનું જેવું શિક્ષણ એવું એનું ધ્યાન. ડૉક્ટરનું ધ્યાન હંમેશા દર્દી તરફ જ હોય અને દવા તરફ જ હોય. બાંધકામ ઇજનેર હોય તો એનું ધ્યાન બાંધકામની વસ્તુઓ કે ઇમારતની નવીન રચના તરફ જ હોય મિત્રો. શિક્ષણ એ ખૂબ જ અગત્યનો ઘટક છે. તમે જે જાણો છો અથવા જે ખરેખર તમે સમજવા પ્રયત્ન કરો છો એની તમને પૂર્વ અનુભવ છે એ બાબતો ઉપર તમારું વધારે ધ્યાન જાય છે. અહીં પાંચમો મુદ્દો છે મનોશારીરિક સ્થિતિ. એટલે કે વ્યક્તિની શારીરિક માનસિક સ્થિતિ વ્યક્તિના ધ્યાનને આકર્ષવામાં બહુ અગત્યનો ફાળો ભજવે છે. કંઈ પણ વાગવાથી થતો ઘા, ત્યાંનો દુખાવો વ્યક્તિના ધ્યાનને વારંવાર આકર્ષે છે મિત્રો. માનસિક તંદિલી અને ચિંતા પણ ધ્યાનને અસર કરે છે મિત્રો. એટલે કે આપણી જે મનોશારીરિક સ્થિતિ છે એ ધ્યાન માટે ખૂબ જ અગત્યનો ઘટક છે એ તમે સમજી શકો છો. જેમ કે આપણને માથું દુખતું હોય તો આપણું ધ્યાન તે તરફ સતત જાય છે મિત્રો. દાંત દુખતી હોય તો આપણું ધ્યાન સતત દાંતમાં હોય છે. પગે વાગેલું હોય તો આપણું ધ્યાન સતત પગ તરફ હોય છે મિત્રો. એ રીતે આપણને પેટમાં દુખતું હોય તો આપણું ધ્યાન સતત એના તરફ હોય છે. એટલે આપણી મનોશારીરિક સ્થિતિ કેવી છે મિત્રો, પગમાં કાંટો વાગેલો હોય, પગ ભાગેલો હોય તો આપણું ધ્યાન થોડી વાર ત્યાં જ જાય છે મિત્રો. આપણે ધ્યાન ન આપવું હોય તો પણ ત્યાં જાય છે કારણ કે આપણી મનોશારીરિક સ્થિતિ એવી છે. બસ અહીં આપણે મિત્રો ધ્યાન એટલે શું તેની વ્યાખ્યા સમજી, તેનો અર્થ સમજ્યો, ધ્યાનના લક્ષણોની આપણે સમજ મેળવી, ધ્યાન ઉપર અસર કરતા જે ઘટકો છે તેમાં વસ્તુલક્ષી ઘટકો અને વ્યક્તિલક્ષી ઘટકો, આ બંને ઘટકોને આપણે સમજ મેળવી છે. અગાઉના વિડીયો મારા આ રીતે ચાલુ જ રહેશે, તો સૌ મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરજો જેથી કરી
अने हूँ तमने लिंक ना मोकलूँ तो पण तमने नोटिफिकेशन मळ्या करशे। एटले मारो विडियो जे छे ए जोवा माटे मारी चेनल ने सब्सक्राइब करवानो भूलता नहीं, एवी आप सौने मारी विनंती छे। धन्यवाद।